એવરીવન, ગુડ આફ્ટરનૂન સૌને, મારા જય સંસ્કાર. ટુડે આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ સ્ટેન્ડર્ડ 6 સેમ 2 પોએમ નંબર 50 ગુજરાત મોરી મોરી રે. તેમના લેખક શ્રી ઉમાશંકર જોશી છે. લેખકનો પરિચય હું આપને આપું તો ખૂબ મોટા બજારના આ લેખક, આ કવિ, આ નિબંધકાર, આ સાહિત્યકાર. તેણે ગુજરાતી સાહિત્યને ખૂબ બહોળા પ્રમાણમાં સમૃદ્ધ કર્યું છે. કવિ શ્રી ઉમાશંકર જોશી અને શ્રી સુંદરમ એ બે મહાન કવિઓ સોનેટ કાવ્યો માટે ખૂબ જાણીતા છે. ગુજરાતમાં જન્મ પડ્યો છે.
દેશને આઝાદી અપાવી. એવા ઘણા સ્વતંત્ર સેનાનીઓ ફાળો હતો, પરંતુ તે ગુજરાતના વતની હતા. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના વતની હતા. તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્લ્ડ લેવલે ઓળખાય છે તે ગુજરાતમાં છે. તમે વિચારો, ગુજરાત આપણા સૌનું ગૌરવ છે. ભારતની ભૂમિમાં જાજે રે ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. સમગ્ર ભારતમાં, સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય, અમારું રાજ્ય ખૂબ પ્રિય છે, ખૂબ પ્રચલિત છે, ખૂબ સમૃદ્ધ છે. સાબરના મરદાના સોલણા સુલાવતી, રેવાના અમૃતના નર્મદ ધરાવતી, સમંદરના મોતીની છોડે નવરાવતી ગુજરાત મોરી મોરી રે. આખા ગુજરાતની જીવાદોરી માતા નર્મદા જે રેવા પણ કહે છે, એ રેવા મધ્ય પ્રદેશના મૈકલ પર્વત પરથી અમરકંટક નામના સરોવરમાંથી જેની ઉપસ્થિતિ છે એ માતા નર્મદા ગુજરાતની જીવાદોરી છે. ક્યારેય ન સુકાતી આ નર્મદા મૈયા એ ગુજરાતનું મુખ્ય અને અંગ છે. આખા ગુજરાતની સમૃદ્ધિનો, ખેતીને લગતી સમૃદ્ધિનો આધાર આ નર્મદા મૈયા ઉપર છે. ગિરનાર એ ટૂંકો ને ગઢ છે ગિરડિયા, પાવાને ટોડલે માં કાળી હૈયા, ડગલે ને ડુંગરે ભરતી દેતી હૈયામાં ગુજરાત મોરી મોરી. ગિરનારનો ગઢ પ્રાચીન ઐતિહાસિક વારસો ધરાવતો આ ગઢ ગિરનાર, જેની પર્વત શૃંખલા એ ગુજરાતનું નામ છે. જ્યારે ઈડરનો ગઢ એ પણ પ્રાચીન અવશેષોમાંનું એક મહત્વપૂર્ણ અંશ છે. આખી અમી મીટ ઉમટે જરે તરે, ચોરવાડ વાડી એ છાતીથી ઉભરે, ભૈયાના હીરભાઈ વેદ ભરી મિત્રે ગુજરાત મોરી મોરી. ચરોતર પ્રદેશ કે જે ખેતી માટે ઉત્તમ છે, ત્યાંની માટી ખૂબ ફળદ્રુપ છે. ચરોતર પ્રદેશ પાણી અને ખેતીની નિપજ, ખાસ કરીને કેળાની નિપજ માટે ખૂબ જાણીતો છે. પ્રસ્તુત કાવ્યમાં સમગ્ર ગુજરાતની ખાસિયતોને આવરી લેવામાં આવ્યું છે. કોયલ ને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પાણી હારીને ભીડવે અંગોળરે, નીતરતા સારસતા સુખ ડૂબ્યા જોડલે ગુજરાત મોરી મોરી. ગ્રામ્ય જીવન ગુજરાતના નાના મોર અને કોયલના મીઠા ટોકાર આવે છે. પનિહાર એટલે કે ગામને ડૂબે છે, પોતાના ઘર તરફ માટી ભેળું લઈ અને જતી સ્ત્રી એ ખૂબ સુંદર દ્રશ્ય અંકિત થાય છે. સ્વાભાવિક રીતે જ આ બહેનો માથા ઉપર બેડું લઈને પાણી લઈ અને પોતાના ઘર તરફ જતી હોય ત્યારે તેણીના વાળ થોડા ભીના થાય છે. અહીં કહેવામાં એ આવે છે કે પનિહારીના વાળ જેવા ભીના છે એવી જ અહીં લાકડીઓની વિનાશ છે. અહીં લાકડીઓની મીઠાશ છે. અહીં કુદરતે કુદરતી સૌંદર્ય છૂટા હાથે બક્ષ્યું છે. નર્મદની ગુજરાત ભવ્ય રીતે જીવવી, ગાંધી ગુજરાત કપરી જીવવી, એકવાર ગાય કેમ ભૂલવી ગુજરાત મોરી મોરી. કવિ નર્મદના સમયમાં જે ગુજરાતની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી, તો એ પણ આપણાથી ભૂલાય નહીં, એ પણ આપણે અણદેખ્યું ન કરી શકીએ. તે નર્મદના સમયમાં અને ગાંધીજીના સમયમાં ગુજરાતે કેટલું વેઠ્યું છે. સોમનાથ મંદિર ઉપર મહંત ગઝનવીએ કેટલી વાર ચડાઈ કરી છે, કેટલી વાર
અને ગુજરાતે પોતાનું અસ્તિત્વ, પોતાનું જીવન ટકાવી રાખવા કેટલી મહેનત કરી છે એ પણ વસ્તુ આપણે જોવી જોઈએ, આપણે સમજવી જોઈએ. ભારતની મમ્મા જાજીરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, મળતા મળી ગઈ ભૂગેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ગુજરાતની ગરિમા શબ્દોમાં ન વર્ણવી શકે, તેનો ઉલ્લેખ શબ્દમાં ન થઈ શકે, પરંતુ આપણે સૌની રાષ્ટ્રગાથા, આપણા સૌનું જન્મસ્થળ ગુજરાત ખૂબ ઉત્તમ છે. એને ઉત્તમ બનાવી રાખવું આપણી નૈતિક સામાજિક ફરજ છે, આપણી માણસાઈ છે. રાજ્યમાં કોઈ પણ જગ્યાએ અરાજકતા ન ફેલાય એનું આપણે ભવિષ્યમાં ધ્યાન રાખવાનું છે. અમે આજના નાગરિક છીએ, અમે કોઈ પણ જગ્યાએ ખોટું થતા અટકાવીએ છીએ. એ જ રીતે બાળકો, તમે લોકો ભવિષ્યના નાગરિક છો, તમારે પણ આપણા ગુજરાતને ગૌરવવંતુ બનાવી રાખવાનું છે. એની ગરિમા નીચે અખંડિતતા છે એ તમારે જાળવી રાખવાની છે. દેશના કોઈ પણ ખૂણે જાઓ, દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, ત્યાં તમારે તમારું ગુજરાતી હોવાનું ગૌરવ જાળવી રાખવાનું છે. અપેક્ષા રાખું છું કે આ પોએમ આપણે સારી રીતે સમજાણી હશે. મળીશું એના નેક્સ્ટ વિડીયોમાં ગ્રામર સાથે. ત્યાં સુધી સૌને મારા જય ભારત.